वंदे मातरम विद्यार्थी मित्रों, आज आप भणीशू प्रवृत्ति 15.10। तो चलो भणवानी शुरुआत करिए। एक बहिर्गोल लेंस लो। अंतर्गोल अरीसाना किस्सा में तमे कर्यु हतु तेम तेने स्टेन्ड पर गोठवो, तेने टेबल पर मूको। लेंस थी आश्रे 50 सेंटीमीटर दूर सड़कती मीणबत्ती मूको। लेंस नी बीजी बाजुए गोठवेला पड़दा पर मीणबत्तीनुं प्रतिबिंब मेळवानो प्रयत्न करो। बाळ मित्रों, अहीं तमारे एक बहिर्गोल लेंस लेवानो छे अने अहीं अंतर्गोल अरीसाना किस्सा में तमे जे कर्यु हतु एवी ज रीते अहीं काम करवानुं छे अने बहिर्गोल लेंस ने स्टेन्ड पर गोठवानो छे, बराबर छे। हवे शुं करवानुं छे तो के लेंस थी आश्रे 50 सेंटीमीटर दूर सळगती मीणबत्ती मूकवानी छे अने लेंस नी बीजी बाजुए पड़दो गोठवानो छे, बराबर, के ज्यां आपणे मीणबत्तीनું प्रतिबिंब मेळવાનો પ્રયત્ન કરીશું, બરાબર છે। ચાલો જોઈએ કે પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મળે છે કે નથી મળતું। મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા માટે તમારે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડવો પડશે। તમને કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? હવે લેન્સથી મીણબત્તીના અંતરમાં ફેરફાર કરો। પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો। તમારા અવલોકનોની અંતર્ગોળ અરીસા માટે તમે કરેલી પ્રવૃત્તિ 15.7 મુજબ નોંધ કરો। બાળમિત્રો, મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડો। બાળમિત્રો, તમારે લેન્સથી મીણબત્તીનું અંતર 50 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર રાખી પ્રત્યેક વખતે પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવો। ચાલો બાળમિત્રો, આ પ્રવૃત્તિ પરથી તમે અવલોકન તારવશો કે જો લેન્સથી વસ્તુનું અંતર 50 સેન્ટીમીટર કે 40 સેન્ટીમીટરનું હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતાં નાનું, ઉલટું અને વાસ્તવિક મળે છે। જો લેન્સથી વસ્તુનું અંતર 30 સેન્ટીમીટર કે 20 સેન્ટીમીટર હોય તો વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મળે, ઉલટું અને વાસ્તવિક મળે છે। જો લેન્સથી વસ્તુનું અંતર 10 સેન્ટીમીટર કે 5 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું, ચત્તું અને આભાસી મળે છે। આમ બાળમિત્રો, બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે। તે ઉપરાંત બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે। આ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું તેમજ નાનું તથા સમાન કદનું મળે છે। બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ ચત્તું અને વસ્તુ કરતાં મોટું મળે છે। ચાલો બાળમિત્રો, આગળ જોઈએ। વસ્તુના કોઈ સ્થાન માટે તમને તેનું ચત્તું અને વિસ્તૃત પ્રતિબિંબ મળ્યું, આ પ્રતિબિંબને શું પડદા પર મેળવી શકાય છે? આ પ્રતિબિંબ વાસ્તવિક છે કે આભાસી? આ રીતે જ બહિર્ગોળ લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વર્તે છે। આ જ પ્રમાણે અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોનો પણ અભ્યાસ કરો। બાળમિત્રો, આપણે બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રતિબિંબ મળે તેની વાત કરી, હવે આપણે જોઈએ અંતર્ગોળ લેન્સ વડે કેવા પ્રતિબિંબ મળે છે। તો બાળમિત્રો, અહીં તમારે એક અંતર્ગોળ લેન્સ લેવાનો છે, તેને સ્ટેન્ડ પર ગોઠવવાનો છે। લેન્સને સ્ટેન્ડ સાથે ટેબલ પર મૂકો। અંતર્ગોળ લેન્સથી આશરે 50 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકી લેન્સની પાછળ કે આગળ પડદો મૂકી તેના પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો, બરાબર છે બાળમિત્રો। ચાલો
હવે તમારે શું કરવાનું છે? હવે તમારે પડદા પર પ્રતિબિંબ મેળવી શકાશે નહીં કે મેળવી શકાય તેના વિશેની માહિતી એકઠી કરવાની છે. તો જુઓ બાળમિત્રો, અહીં અંતર્ગોળ લેન્સ સામે વસ્તુને ગમે તે અંતરે મૂકવામાં આવે તો પણ પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને વસ્તુના પરિમાણ કરતાં નાનું મળે છે. તમે શોધી શકશો કે અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી ચતુ અને પરિમાણની દ્રષ્ટિએ નાનું હોય છે. ચાલો બાળમિત્રો, હવે આપણે જોઈએ 15.6 સૂર્યપ્રકાશ સફેદ કે રંગીન. તમને સવાલ પૂછ્યો છે, તમે ક્યારેય આકાશમાં મેઘધનુષ્ય જોયું છે? તમે કદાચ એવું નોંધ્યું હશે કે સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. આકાશમાં મેઘધનુષ્ય મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. બાળમિત્રો, શું તમે ક્યારેય મેઘધનુષ્ય જોયું છે? જુઓ, અહીં તમને આકૃતિ 15.28માં મેઘધનુષ્ય બતાવ્યું છે, બરાબર છે? મેઘધનુષ્ય છે એ મોટી ચાપ સ્વરૂપે ઘણા રંગો ધરાવે છે. બાળમિત્રો, મેઘધનુષ્ય વરસાદ પડી ગયા પછી દેખાય છે. વરસાદ પડી ગયા પછી જ્યારે સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે. મેઘધનુષ્યમાં કેટલા રંગો આવેલા હોય છે? જ્યારે ધ્યાનપૂર્વક જોઈએ ત્યારે મેઘધનુષ્યમાં 7 રંગો જણાય છે, જો કે દરેક વખતે તેમને જુદા જુદા ઓળખી શકવા સહેલા નથી. બાળમિત્રો, મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે? તો કે મેઘધનુષ્યની અંદર 7 રંગો હોય છે. દરેક વખતે આપણે તેને જુદા જુદા રંગો ઓળખી શકતા નથી. તેઓ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો તથા જાંબલી છે. જાની વાલી પીનારા એવું શોર્ટમાં તેને કહી શકાય. જા એટલે જાંબલી, ની એટલે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો. તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે રંગીન જણાય છે. તે જ રીતે જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તમને ઘણા રંગો જોવા મળે છે. બાળમિત્રો, આવું તમે જોયું હશે, સાબુના પરપોટાને ફૂલાવો છો ત્યારે તે રંગીન દેખાય, બરાબર છે? જ્યારે પ્રકાશ કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડીની સપાટી પરથી પરાવર્તન પામે છે ત્યારે તમને ઘણા રંગો જોવા મળે છે. જુઓ આકૃતિ 15.29 સૂર્યપ્રકાશમાં રહેલી સીડી. આ બધા પ્રયોગો વડે આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે. ચાલો આપણે તેની તપાસ કરીએ. બાળમિત્રો, હવે આ બધા પ્રયોગો વડે આપણે કહી શકીએ છીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે, એવો સવાલ પૂછ્યો છે. શું આપણે એવું કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે? તો એના માટે એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 15.1 કાચનો પ્રિઝમ લો. અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણદંડને તેની એક સપાટી પર આપાત કરો. પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પુઠ્ઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો. તમે શું અવલોકન કર્યું? બાળમિત્રો, જુઓ અહીં આકૃતિ 15.30 પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન. અહીં તમારે શું કરવાનું છે? તો કે એક કાચનો પ્રિઝમ લેવાનો છે અને અંધારા ઓરડાની અંદર કોઈ નાના એવા છિદ્રમાંથી સૂર્યપ્રકાશના કિરણો આવતા હોય, બરાબર છે, ત્યાંથી એ સૂર્યપ્રકાશના કિરણોને કાચના પ્રિઝમની એક સપાટી પર પડવા દેવાના છે અને પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને તમારે સફેદ દિવાલ પર પડવા દેવાના છે. તો તમને કેવું દેખાશે? જુઓ અહીં આકૃતિ 15.30માં તમને જોવા મળે છે એવું દેખાશે. તમે મેઘધનુષ્યમાં દેખાતા રંગો જેવા રંગો જોયા, આ દર્શાવે છે કે સૂર્યપ્રકાશ 7 રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે સફેદ પ્રકાશ 7 રંગો ધરાવે છે.
આ રંગોને ઓળખો અને તમારી નોટબુકમાં તેની નોંધ કરો. બાળમિત્રો, સૂર્યપ્રકાશ છે એ 7 રંગોનો બનેલો છે. સૂર્યપ્રકાશને સફેદ પ્રકાશ કહેવામાં આવે છે, પણ તેનો અર્થ એવો થાય છે કે સફેદ પ્રકાશ 7 રંગ ધરાવે છે, જે આપણે હમણાં જે આકૃતિ 15.30 જોઈ એમાં આપણને જોવા મળે છે. આ રંગોનું મિશ્રણ કરીને શું આપણે સફેદ પ્રકાશ મેળવી શકીએ? તો ચાલો આપણે પ્રયત્ન કરીએ. બાળમિત્રો, જો સફેદ પ્રકાશ છે એમાંથી 7 રંગો છૂટા પડે છે, તો અહીં એવું કહેવા માંગે છે કે આ 7 રંગોનું મિશ્રણ કરી અને આપણે શું સફેદ પ્રકાશ છે એ મેળવી શકીએ છીએ, સફેદ રંગ મેળવી શકીએ છીએ. તો જુઓ, અહીં એના માટે તમને આપેલી છે પ્રવૃત્તિ 15.12. આશરે 10 સેમી વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો. બાળમિત્રો, 10 સેન્ટીમીટર વ્યાસવાળી તમારે એક કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લેવાની છે. જુઓ, અહીં દર્શાવેલી છે. આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે 7 વિભાગમાં વહેંચી દો. જુઓ બાળમિત્રો, અહીં 7 વિભાગમાં તેને વહેંચેલી છે. તેમાં 7 મેઘધનુષ્યમાં જોવા મળતા રંગો પૂરો. મેઘધનુષ્યમાં જે 7 રંગો જોવા મળે છે એ રંગો તેમાં પૂરવાના છે. જાનીવાલી પીનારા, બરાબર. તમે આ વિભાગો પર રંગીન કાગળ પણ ચોંટાડી શકો છો. જો બાળમિત્રો તમારે રંગ ન પૂરવો હોય તો ત્યાં એ રંગના જે કાગળ હોય એ પણ તમે ચોંટાડી શકો છો. તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો, એટલે કે તકતીના વચ્ચેના ભાગમાં કેન્દ્ર પર નાનું કાણું પાડો, બરાબર છે. બોલપેનની રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે તેમ ગોઠવો. તકતી સરળતાથી ભ્રમણ કરી શકે છે તેની ખાતરી કરો. બાળમિત્રો, હવે તમારે શું કરવાનું છે? તો કે અહીં બોલપેનની રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે એમ ગોઠવવાની છે, અને તકતી સરળતાથી ફરી શકે તેવી હોવી જોઈએ, ભ્રમણ કરી શકે તેવી હોવી જોઈએ. દિવસના અજવાળામાં આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવો. જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી સફેદ જણાય છે. આવી તકતી ન્યૂટનની તકતીના નામથી લોકપ્રિય છે. બાળમિત્રો, હવે તમારે આ તકતીને ગોળ ગોળ ફેરવવાની છે. તમે આ તકતીને ગોળ ગોળ ફેરવશો એટલે એ 7 રંગો છે એ પરસ્પર ભળી જાય અને તકતી છે એ સફેદ દેખાય. આ જે તકતી છે, આવી તકતી, એને ન્યૂટનની તકતી કહેવાય છે. જુઓ, તમને અહીં બતાવેલી છે. બાળમિત્રો, અહીં આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. વંદે માતરમ.